गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 9 विषय गणित मां गाला एसाइनमेंट मां प्रथम परीक्षा माटेना दरेक दाखलाओना सोल्यूशन हूँ तमने शीखवाड़ीश। मित्रों, आजे आपणे विभाग बी शुरू करी रह्या छीए, जे तमारे दरेक एक्जाम्पल 2 मार्क्स मां पूछाशे अने आ दरेके दरेक गाला एसाइनमेंट ना दरेके दरेक विभागोना सोल्यूशन हूँ तमने शीखवाड़ीश। तो मित्रों, अपनी चैनल ने जो सब्सक्राइब न करी हुआ है तो अचूक थी करी नाखजो, जेथी करीने तमने मैथ्स नी तैयारी में बधा ज दाखलाओ सरल रीते आवड़ी जाए। तो मित्रों, आजे आपणे गाला एसाइनमेंट में विभाग बी ना आपणे कुल 10 एक्जाम्पल जोवाना छे। तो आजे पहलो एक्जाम्पल शुरू करिए। 4 અને 5 વચ્ચેની કોઈ પણ 4 સમ્મે સંખ્યાઓ શોધો। જોજો, આપણે અહીંયા એમ કીધું છે કે 4 અને 5 વચ્ચેની સમ્મે સંખ્યાઓ, સમ્મે શબ્દ વપરાયો છે। જો અહીંયા આપણે સમ્મે સંખ્યાઓ, પણ કોની? 4 અને 5 વચ્ચેની, પણ કેટલી કીધી છે? 4। હવે જો 4 કીધી હોય તો એમાં 1 ઉમેરી દેવાનો, 5 કરી દેવાના। જો 5 કીધી હોય તો 1 ઉમેરવાનો, 6। જો 3 કીધી હોય તો 1 ઉમેરી દેવાનો, એટલે 4 થઈ જાય। જો 6 સમ્મે સંખ્યા કીધી હોય તો 6 માં 1 ઉમેરી અને ભાગાકાર કરવાનો। તો મિત્રો, જો અહીંયા આ 4 આપ્યા છે, એને આપણે આ 4 કીધી છે, 4 માં 1 ઉમેરી દો એટલે કેટલા થાય? 5। तो 5 भाग्या 5 तो बराबर कितना થશે? 4 5 20 छेदमा 5। અને એ જ રીતે આપણે કેટલા લીધા છે અહીંયા? 5। તો એને પણ આ જ રીતે કરીશું, 5 છેદમા 5 વડે ભાગવાના, તો બરાબર 5 5 5 25 છેદમા 5। એટલે જુઓ, 25 છેદમા 5 અને 20 છેદમા 5 મિત્રો આવ્યા। હવે આપણે સરળ થઈ ગઈ। તો જુઓ, 20 અને 25 વચ્ચેની સમ્મે સંખ્યાઓ કઈ? તો 21 22 23 અને 24। તો અહીંયા જવાબ કરીને લખવાનો, તેથી 4 અને 5 વચ્ચેની કેટલી? 4 સમ્મે સંખ્યાઓ, સમ્મે સંખ્યાઓ બરાબર કઈ થાય મિત્રો? 20 ની લેવાની, એના પછી ની લેવાની 21 છેદમાં 5, 22 છેદમાં 5, 23 છેદમાં 5 અને 24 છેદમાં 5। થઈ ગઈ મિત્રો આપણી કુલ 4 સમ્મે સંખ્યાઓ માંગી હતી, 1 2 3 અને 4 થઈ ગઈ। આવડશે ને? તો મિત્રો, આ રીતે આ દાખલો તમારો 2 માર્ક્સ નો અહીંયા પૂરો થયો। હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ। તો બીજા નંબરના દાખલામાં આપણને શું કીધું છે કે સમ્મે સંખ્યાઓ, ધ્યાન રાખજો અહીંયા શું કીધું છે, સમ્મે સંખ્યાઓ આપેલી છે 5 છેદમાં 7 અને 9 છેદમાં 11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમ્મે સંખ્યાઓ શોધો। આની અંદર આપણે સમ્મે સંખ્યા શોધવાની હતી, હવે આપણે અસમ્મે સંખ્યા શોધવાની અહીંયા આપણને કીધેલી છે। જુઓ અહીંયા બરોબર, તો હવે શું કરશો? પહેલી આપણને કેટલી કીધી છે? 5 છેદમાં 7 અને 9 છેદમાં 11 વચ્ચેની અસમ્મે સંખ્યા, તો 5 છેદમાં 7 આપ્યા છે આપણને, બરોબર? તો આ 5 ને 7 વડે તમારે પહેલા ભાગી દેવાના। હવે 7 વડે ભાગીએ, બરોબર, ધ્યાન આપજો, તો ન ભાગી શકાય, તો 0 પછી 0.0 77 49 કેટલા વધ્યા? 1 0 7 એકા 7 3 વધ્યા 0 બરોબર 7 4 28 2 વધ્યા 0 7 2 14 અરે હા 7 2 14 કેટલા વધ્યા? 6 0
सात आठ छप्पन जो जो हाँ बराबर छप्पन चार वजा तमे कहो सर आ तो तमे तो चालू पड़ी गया छो। मित्रों ज्यां सुधी कोई पण संख्या पुनरावर्तित एटले के वारंवार न आवे त्यां सुधी तमारे भागाकार करवो पड़शे। हजी आपणे कोई संख्या डबल वार आवी नथी एटले पाछळ अहींया जीरो मूको तो केटला थाय सात पंचा पांत्रीस जुओ केटला वध्या पांच जीरो पाछो जीरो जुओ पचास पचास आई गया ओके। એટલે હવે પુનરાવર્તિત આની આ સંખ્યા થશે સાત એક ચાર બે આઠ પાંચ આ રીતે પુનરાવર્તિત હવે થશે એટલે હવે આપણે ભાગાકાર આગળ કરવાનો નથી તો આપણે અહીંયા લખી કાઢીએ સાત છેદ અરે પાંચ પાંચ છેદમાં સાત બરાબર કેટલા આવે જવાબ જીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ पंचासी आटला आवे बरोबर ओके। हवे आपणे आनी वात करीए केटला आप्या छे नौ छेद मां अग्यार तो हवे एने आपणे बाजू मां भागाकार करीए नौ छेद मां अग्यार तो हवे आपणे शुं करवानुं मित्रो आ ऊपर नौ छे तो नौ लखवाना अने बार केटला छे अग्यार। મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે છે આ નીચે સાત છે એ અંદર લખી કાઢે છે અને પાંચ વડે ભાગાકાર કરે છે એવું ન થાય એટલે ધ્યાન રાખજો ભૂલ ન કરી દેતા। હવે ભાગ ન ચાલે એટલે જીરો પછી પોઈન્ટ શૂન્ય અગિયાર આઠ અઠ્યાસી દસ માંથી આઠ જાય તો બે જીરો અગિયાર એકા અગિયાર કેટલા વધ્યા નવ જીરો તો જુઓ નેવું નેવું આવી ગયા એટલે હવે આ આઠ અને એક વારંવાર આવશે પુનરાવર્તિત થશે। તો મિત્રો હવે આપણે આગળ ભાગ નહીં ચલાવવાનો એટલે જુઓ નવ છેદમાં અગિયાર બરાબર એનો જવાબ કેટલો આવ્યો જીરો પોઈન્ટ એક્યાસી જોજો અને આનો જવાબ કેટલો આવ્યો છે અત્યારે હાલ તો જીરો પોઈન્ટ ઇકોતેર બેતાલી પંચ્યાસી। હવે તમે જોઈ શકો છો કે અહીંયા પોઈન્ટ પછી બે રકમ છે તો પછી અહીંયા પણ પોઈન્ટ પછી બે રકમ તમારે લેવાની છે તો કઈ આવે બે રકમ તો જુઓ પાંચ છેદમાં સાત બરાબર જીરો પોઈન્ટ ઇકોતેર જોજો અને નવ છેદમાં અગિયાર બરાબર એનો જવાબ આવ્યો જીરો પોઈન્ટ એક્યાસી। આ બે વચ્ચેની તમારે કેટલી સંખ્યા ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ લેવાની હવે અસમય એટલે પુનરાવર્તિત ના થવી જોઈએ મિત્રો તો હવે આપણે ત્રણ ભિન્ન અહીંયા લખીએ જવાબ કરીને ધ્યાન આપજો કે પાંચ છેદમાં સાત અને નવ છેદમાં અગિયાર વચ્ચેની કેટલી લેવાની છે ત્રણ તો ત્રણ ભિન્ન અસમય સંખ્યા ભિન્ન અસમય સંખ્યા નીચે મુજબ છે એમ લખવાનું પરીક્ષામાં નીચે મુજબ છે ઓકે। હવે જુઓ આ જીરો પોઈન્ટ ઇકોતેર છે બરોબર તો જીરો પોઈન્ટ ઇકોતેર ના લેવાય એના પછીની સંખ્યા લેવાની પણ અસમય છે એટલે પુનરાવર્તિત વારંવાર આવવી જોઈએ નહીં તો કેવી રીતે લખાય જુઓ પહેલી કઈ આવે જીરો પોઈન્ટ ઇકોતેર પછી જીરો પોઈન્ટ બોતેર લખાય કઈ લખાય જીરો પોઈન્ટ બોતેર પછી એક શૂન મૂકી દેવાનું એટલે કેટલા થયા સાતસો વીસ। હવે તમારે પાછું એની એક સંખ્યા લખવાની બોતેર અહીં એક શૂન મૂક્યું તો હવે બે શૂન મૂકવાના બોતેરસો પાછા અહીંયા બોતેર લખવાના અહીં બે શૂન લીધા હતા તો અહીં કેટલા લેવાના ત્રણ શૂન આ રીતે તો આ અસમય સંખ્યા જુઓ વારંવાર નથી આવતી સાતસો વીસ પછી બોતેરસો પછી બોતેર હજાર આ રીતે આવી રહી છે। હવે ત્યાર પછી એ જ રીતે ત્રીજી અસમય સંખ્યા લખીએ તો તોતેર જીરો તોતેર ડબલ જીરો
तोतेर त्रण जीरो डेश 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 एज रीते त्रीजी लईए 0.74 जीरो पची 74 डबल जीरो 74 त्रण जीरो डेश डेश डेश। तो मित्रों आ रीते अपनी जे त्रण भिन्न असम्मेय संख्या मांगी हती ए आपणे अहीं लखी बे मार्क्स मां एक्जाम्पल पूछायेलो छे पण अहीं तमे जोयो आपणे मेहनत केटली करवी पड़ी तो गमे तेम जवाब न लखाय। मित्रों थोड़ो मारो वीडियो लांबो बनशे पण आपणे दाखला आवड़ी जवा जोईए बराबर आवडशे ने। तो हवे आपणी पासे जग्या नथी એટલે ભૂસી અને હવે આપણે નેક્સ્ટ ત્રીજા નંબરનો દાખલો જોઈએ। આ દાખલામાં મિત્રો જુઓ સાદુરૂપ આપો એમ કીધું છે। હવે એની અંદર રકમ આપણને આપી છે પાંચમા દાખલામાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 અને કૌંસ બાર વર્ગ। હવે આવું જ્યારે આપેલું હોય ત્યારે તમે સાતમા અને આઠમા ધોરણમાં આવું કંઈક વિસ્તરણ તમે ભણ્યા હતા કે એ પ્લસ બી કૌંસ બાર વર્ગ હોય તો એનું વિસ્તરણ શું થાય એ સ્ક્વેર પ્લસ 2ab અને પ્લસ બી સ્ક્વેર થાય। તો બસ આ રીતે આનું આપણે વિસ્તરણ કરવાનું છે। તો શું થશે જો અહીંયા પહેલા કૌંસ નો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ અને વત્તા છેલ્લા કૌંસ નો વર્ગ ઓકે। હવે આપણે કૌંસ ની અંદર કિંમતો મૂકીએ તો જુઓ વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 અહીંયા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 થાય ઓકે। હવે આપણે કૌંસ છોડી નાખીએ તો શું થશે જુઓ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 5 એકલા વધે હવે આ 2 એમ ના એમ હવે આ 2 નું શું થાય તો ગુણાકાર થાય મિત્રો એટલે કે વર્ગમૂળ ની અંદર જુઓ 5 અને 2 છે તો એ 2 નો ગુણાકાર કરો તો વર્ગમૂળમાં 5 2 કેટલા થાય 10 અને વત્તા આ 2 અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધે 2 આ બે નો સરવાળો કરો 5 વત્તા 2 એટલે કેટલા આવે 7 અને વત્તા 2 વર્ગમૂળમાં 10। હવે જો આ આપણો જવાબ થયો ઘણી વખતે સ્ટુડન્ટ શું કરે છે આ બે નો સરવાળો કરે છે 7 વત્તા 2 એટલે 9 વર્ગમૂળમાં 10 તો એ દાખલો આપણો ખોટો પડી જાય એટલે ધ્યાન આપજો આ બંને નો સરવાળો થશે નહીં ઓકે આવડ્યો ને એકદમ ઈઝી હતો મિત્રો। હવે આપણે થોડો કોમ્પ્લિકેટેડ દાખલો ગણીએ જો અહીંયા આપણને એમ કીધું છે સરવાળા કરો છઠ્ઠા દાખલામાં કે 0.35 અને વત્તા 0.28 આપ્યા છે। હવે તમે જુઓ ઉપર જે આડી લીટી કરી છે એ બંને રકમની ઉપર કરી છે આમાં પણ બંને રકમની ઉપર એટલે એનો મતલબ એ થાય કે આ બંને સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે એટલે કે વારંવાર આવે છે 35 35 35 28 28 28 એમ વારંવાર આવે છે બરોબર। તો હવે આ બંનેની આપણે પહેલા તો સંખ્યા શોધવી પડે કિંમત શોધવી પડે તો પહેલા સૌ પ્રથમ આપણે આ જે 0.32 છે એની કિંમત આપણે શોધીએ તો મિત્રો આના માટે આપણે પહેલા x ધારવું પડે તો x બરાબર શું લખાય 0.35 જોજો x બરાબર આપણે શું લીધું 0.35 પણ બંને રકમ ઉપર આડી લીટી છે એટલે એનો મતલબ 35 35 વારંવાર આવે છે અને પરિણામ નંબર કરું આપી દઈએ 1 બરોબર। હવે તમે જુઓ બે રકમ પુનરાવર્તન થતી હોય તો બંને બાજુ 100 વડે ગુણવાના એટલે 100 ગુણ્યા x થાય જો એક રકમ ઉપર લીટી હોય તો અહીંયા 10 લખવાના ત્રણ રકમ પછી આડી લીટી હોય ત્રણ રકમની ઉપર આડી લીટી હોય તો અહીંયા 1000 લખવાના। હવે જુઓ અહીંયા બે રકમ અહીંયા 100 વડે ગુણવા પડે બંને બાજુ 100 વડે ગુણવાના આ બાજુ ગુણ્યા
હવે આ બાજુ જો 100 વડે ગુણીએ તો આ પોઈન્ટ આ બે રકમ આગળ જતો રહે એટલે કે 35.35535 પરિણામ નંબર 2 થાય હવે પરિણામ 1 અને 2 આવે તો પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરીએ તો અહીંયા લખીએ આપણે કે પરિણામ બે માંથી પરિણામ એક બાદ કરતા બરોબર ચાલો હવે પરિણામ બે માંથી એક બાદ કરીએ તો પરિણામ બે અહીંયા જુઓ કયું છે 100 ગુણ્યા એક્સ એટલે 100x બરાબર 35.35535 डेस 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 छे अबे खास यहाँ अगर तेरी बाबा ये ध्यान रखवानी के पॉइंट ना नीचे पॉइंट लगवानी अने यानी बात बाकी करवानी आ नीचे कितना आउट है एक्स नी नीचे एक्स बराबर यहाँ जो कितना छे जीरो पॉइंट तो आ जीरो अने आ पॉइंट ना नीचे पॉइंट पांत्रेस पांत्रेस संख्या नी नीचे संख्या लगवानी अने अबे यानी बात बाकी करिए તો શું થાય જો જો બરોબર જો 5 માંથી આપ 3 માંથી 3 જાય તો 0.5 ના 5 3 ના 3 બરાબર ના બરાબર હવે અહીંયા શું કરશો જો અહીંયા x ની આગળ કશું નથી એટલે 1 કહેવાય કેટલા કહેવાય 1 એટલે 100 માંથી 1 બાદ કરો તો કેટલા આવે 99x આવે કેટલા આવે 99x એટલે હવે શું વધ્યા તો 99x બરાબર જોજો 35.00 એટલે 35 કહેવાય બરોબર હવે આ 99 ગુણાકારમાં છે આ બાજુ લઈ જાવ તો ભાગાકારમાં તો x બરાબર 35/99 ઓકે તો આ આપણો શું આવ્યો x ની કિંમત આવી આ પહેલી કિંમત આવી આની જોજો બરોબર અને જોડે જોડે સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે તમારે લખવામાં તકલીફ ન પડે હવે આ જ રીતે આપણે 0.28 ની કિંમત શોધીશું તો શું થાય જુઓ 0.28 અને બંને ઉપર આડી લીટી એટલે એનો મતલબ કે બંને સંખ્યા પુનરાવર્તિત થાય છે તો આના બરાબર આપણે શું ધારી લઈએ x તો x બરાબર શું લખવાનું 0.28 28 28 28 અને પરિણામ નંબર કયો આપી દઈએ 1 હવે ધ્યાન આપજો બે રકમ વારંવાર આવે છે એટલે બે રકમ હોય તો કેટલા વડે ગુણવા પડે 100 વડે ગુણવા પડે એક રકમ હોય તો 10 વડે અને ત્રણ રકમ વારંવાર આવતી હોય તો 1000 વડે ગુણવાના તો અહીંયા બે રકમ વારંવાર આવે છે માટે અહીંયા 100 વડે ગુણવા પડે 100 ગુણ્યા x બરાબર 0. જોજો હવે આ જે સંખ્યા છે એને પણ 100 વડે ગુણવાના બંને બાજુ 100 વડે ગુણવા પડે યાદ રાખજો તો પછી 1 અને 2 રકમ પછી પોઈન્ટ આવે અહીંયા 100 વડે ગુણીએ એટલે તો 28.28 બરોબર આને પરિણામ નંબર આપણે આપી દઈએ 2 હવે અહીંયા લખીએ આપણે આની હમણાં હાલ જ કર્યું એ રીતે પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા 1 બાદ કરતા ચલો હવે પરિણામ 2 લખાવો મને 100 ગુણ્યા x એટલે 100x બરાબર 28.28 28 28 તમારી ઈચ્છા હોય એટલું લખાય આગળ બરોબર અસંખ્ય સુધી અને પરિણામ 1 લખાવો x ની નીચે x અને પોઈન્ટ ની નીચે પોઈન્ટ બરોબર અને પોઈન્ટ ની આ બાજુ 0 આ બાજુ 28 28 ડેશ ડેશ ડેશ
હવે આની બાદબાકી કરો ચાલો તો શું થશે તો જુઓ અહીંયા બાદબાકી કરીએ તો 0.82 અને બરાબર હવે આની બાદબાકી કઈ રીતે થાય તો હમણાં જ તમે કર્યું તો અહીંયા x ની આગળ કશું નથી એટલે 1 કહેવાય તો 100 માંથી 1 જાય તો કેટલા આવે 99x આવે હવે આ 99 ગુણાકારમાં છે પહેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો માટે 99x = 28 માટે x = 28/99 ઓકે આ બીજી કિંમત આવી ગઈ હવે આટલું થઈ જાય હવે બંને કિંમતો આપણે શોધી ગઈ પહેલી કેટલી આવી 35/99 અને બીજી કેટલી આવી 28/99 હવે આ બેનો શું કરવાનો છે સરવાળો તો હવે આની જરૂર નથી હવે તમે સ્ક્રીનશોટ પાડી લીધા હશે એટલે હવે આને હું ભૂસી નાખું છું જુઓ હવે ચાલો હવે આપણે આ રકમ લખીએ પહેલા કે 0.35 વત્તા 0.28 બાર આડી લીટીને બાર પણ કહેવાય પણ એ ફિઝિક્સમાં કહેવાય અને બરાબર હવે આની કિંમત કેટલી છે જુઓ આ રહી 35/99 અને વત્તા 0.28 ની કિંમત કેટલી આવી 28/99 હવે તમે જુઓ છેદ કેવા છે સરખા એટલે લસા લઈ લઈએ તો લસા કેટલો આવશે 99 આવે અને ઉપર કેટલા વધે 35/28 છેદ સરખા છે ને એટલે ઉપરની સંખ્યા એમની એમ જ આવે હવે બેનો સરવાળો કરો તો જુઓ 8 ને 5 13 નો તગડો વધી 1 એટલે 63/99 હવે છેદ ઉડાડો ચાલો 9 ના ઘડિયાએ છેદ ઉડશે તો 9 7 63 અને 9 11 99 બરોબર તો વધ્યા કેટલા હવે મિત્રો જુઓ 7/11 તો આ આપણો ફાઇનલી આન્સર આવી ગયો ઓકે આવડ્યો ને થોડોક લેન્ધી અને થોડોક ઓકવર્ડ છે પણ જો તમે એક બે વાર રિવિઝન વિડિયો કરીને જોશો તો તમને ચોક્કસથી આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાય તો તમને સરળતાથી આવડી જશે તો સ્ક્રીનશોટ મિત્રો પાડી લેજો જેથી કરીને તમને લખવામાં તકલીફ ન પડે હવે આપણે 7મા દાખલા તરફ આગળ વધીએ 7મા નંબરના દાખલામાં જુઓ બાદબાકી કરો એમ કીધું છે હમણાં સરવાળો કરો એમ કીધું હતું હવે આપણે બાદબાકી કરો તો એના જેવો જ છે પણ અહીંયા બાદબાકી કરવાની છે તો ચલો આપણે રકમ લખી કાઢીએ 7મા દાખલામાં 0.52 અને બંને સંખ્યા ઉપર આ રીતે લીટી કરેલી છે -0.46 અને એમાં ફક્ત 6 ઉપર એટલે એક જ સંખ્યા ઉપર આડી લીટી કરેલી છે એટલે એનો મતલબ એ થાય કે આ બંને સંખ્યા ઉપર આડી લીટી હોય તો બંને સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય જ્યારે અહીંયા એક જ સંખ્યા ઉપર આડી લીટી છે એટલે ફક્ત 6 વારંવાર આવે છે પુનરાવર્તિત થાય છે ઓકે તો સેમ હમણાં ગણ્યો એ રીતે આપણે પહેલા એની કિંમતો શોધવી પડશે 0.52 આડી લીટી ઓકે તો આના બરાબર આપણે શું ધારી લેવાનું x તો x = 0.52 52 તમારી ઈચ્છા હોય એટલી વાર લખાય અને પરિણામ નંબર 1 હવે જો અહીંયા બે રકમ ઉપર આડી લીટી હોય તો કેટલા વડે ગુણવા પડે બંને બાજુ 100 વડે તો અહીંયા આપણે x ને 100 વડે ગુણવા પડે એ જ રીતે આને 100 વડે ગુણો તો આ પોઈન્ટ બે રકમ આગળ જતું રહે
એટલે 52.5152 ડેશ 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 અને પરિણામ નંબર 2 ઓકે હવે મિત્રો આપણે શું કરવાનું તો પરિણામ 2 માંથી એક બાદ કરવાનું તો અહીંયા લખવાનું પરિણામ 2 માંથી એક બાદ કરતા 2 માંથી એક બાદ करता ओके चलो तो अबे बात बाकी करिए तो ध्यान आप जो आ परिणाम बे तो 100 गुणा x એટલે કેટલા કહેવાય 100x बराबर 52.52 જોજો અને 52 અને ઓછા ઉપર કેટલા છે x તો x ની નીચે જ x લખવાનો પોઈન્ટ ના નીચે પોઈન્ટ એટલે 0.5252 થાય હવે એની બાદબાકી કરીએ તો 0.25 બરાબર હવે અહીંયા જુઓ x ની આગળ કશું નથી એટલે કેટલા કહેવાય 1 તો અહીંયા આપણે 1 લખવાનો તો 100 માંથી 1 જાય તો કેટલા આવે 99x આવે ઓકે એટલે એનો મતલબ શું થાય કે 99x બરાબર આ બાજુ કેટલા વધ્યા 52 હવે આ 99 ગુણાકારમાં છે પહેલી બાજુ લઈ જાઓ તો x બરાબર 52/99 એટલે આ આપણી પહેલી કિંમત તમારી આવી ગઈ ઓકે હવે આપણે આની કિંમત શોધવી પડશે 0.46 તો હવે જુઓ આપણે અહીંયા લખી કાઢીએ 0.46 અને ફક્ત 6 ઉપર આડી લીટી છે હવે આના માટે આપણે પહેલા શું કરવું પડે x ધારી લેવા પડે તો x બરાબર 0.4 અને ફક્ત એક જ સંખ્યા પુનરાવર્તિત થાય છે અને એ છે 6 અને પરિણામ નંબર 1 આપો હવે અહીંયા એક જ સંખ્યા વારંવાર આવે છે 6 6 6 6 તો અહીંયા બંને બાજુ એક જ સંખ્યા પુનરાવર્તન થાય છે એટલે હંમેશા કેટલા વડે ગુણવા પડે 10 વડે તો 10 ગુણ્યા x બરાબર 10 વડે ગુણો તો એક રકમ આગળ પોઈન્ટ જતું રહે એટલે 4.666 પરિણામ નંબર 2 ઓકે ડેશ 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 અહીંયા લખી કાઢવાનું ડેશ 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 અસંખ્ય વાર હવે આ પરિણામ 2 માંથી એક બાદ કરો તો અહીંયા આપણે લખીએ પરિણામ 2 માંથી एक बाद करता परिणाम एक बाद करता चलो परिणाम बे लिखाओ तो 10x बराबर 4.666 डैश 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 અને એ જ રીતે આ પરિણામ લખીએ એક તો x ની નીચે x બરાબર અહીંયા કેટલા છે 0.466 હવે આની આપણે બાદબાકી કરવાની છે હવે મિત્રો જુઓ બરોબર બાદબાકી કરતી વખતે બહુ ધ્યાન આપવાનું આ 0 0 6 માંથી 4 જાય તો 2.4 બરાબર અહીંયા કશું ના હોય તો કેટલા કહેવાય 1 એટલે 10 માંથી 1 જાય તો કેટલા રહેશે 9x રહે કેટલા રહે 9x તો હવે આપણે અહીંયા લખીએ કે 9x બરાબર કેટલા વધ્યા 4.2 હવે આ 9 તમારા ગુણાકારમાં છે પહેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો x બરાબર 4.2/9 માટે x બરાબર હવે આ પોઈન્ટ કાઢી નાખો તમે તો હવે શું લખાય 42/10×9 આવે એક રકમ પછી પોઈન્ટ છે એટલે 10 લખવાના તો x બરાબર 42/10×9 90 એટલે કેટલા આવે મિત્રો 42/90 હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના
तो जो अहीं छोए छेद उड़ाड़ी है छो सात बेतालीस अने छोए आने भागी है तो पंदर छो नेवु એટલે કેટલા આવે મિત્રો x ની કિંમત x બરાબર 7/15 આવ્યા ઓકે આવી ગઈ બંને કિંમતો પહેલી કિંમત 52/99 અને અહીંયા 7/15 આવ્યા હવે એમની આપણે શું કરવાની છે બાદબાકી તો હવે અહીંયા બાજુમાં આપણે બાદબાકી કરી નાખીએ જગ્યા નથી હવે આપણી પાસે તો અહીંયા આપણે લખીશું 0.52 ઓછા 0.46 અને આડી લીટી હવે એમની કિંમતો મૂકો ચાલો તો બરાબર આ 0.52 ની કિંમત કેટલી આવી 52/99 કેટલા આવ્યા મિત્રો 52/99 અને ઓછા આની કિંમત કેટલી આવી 7/15 ઓકે હવે તમે ફસાઈ ગયા તમે કહેજો સર હવે આના લસા કેવી રીતે લેવા કેમ કારણ કે છેદ સરખા નથી તો 99 અને 15 નો લસા કેટલો લેવાય તો આપણને તો ન આવડે તો પછી બીજી એક શોર્ટ ટ્રિક બતાવું છું ચોકડી ગુણાકાર કરવાનો આ 15/52 અને 99/7 કરવાના અને છેદમાં આ બેનો ગુણાકાર કરવાનો સમજ્યા જો આ રીતે આ બેનો ગુણાકાર એટલે 52/15 જોજો ઓછા આ બેનો ગુણાકાર એટલે 99/7 અને છેદમાં આ બેનો ગુણાકાર એટલે 99/15 થાય ચાલો હવે થોડી મહેનત કરવી પડશે પહેલા આપણે 52/15 કરીએ તો જુઓ 52/15 શૂન બે પાંચ બે પાંચ દસ પાંચું પાંચું પચીસ ને એક છવ્વીસ છ ને બે આઠ પાંચ ને બે સાત તો અહીંયા કેટલા આવ્યા મિત્રો આ બેનો ગુણાકાર કર્યો તો 780 આવ્યા ઓછા હવે આ બંનેનો ગુણાકાર કરો 99/7 7 9 63 નો તગડો વધી પડી 6 7 9 63 63 ને 6 કેટલા થાય 69 એટલે કેટલા આવે 693 આવે ઓકે અને છેદમાં 99/15 કરી નાખીએ જુઓ હવે થોડી મહેનત કરવાની ભાઈ જાતે તો કામ કરવું જ પડે તો 99/15 તો 9 9 5 9 45 નો પાંચડો વધી પડી 4 5 9 45 ને 4 49 5 9 9 18 9 1 10 10 ને 4 14 કેટલા આવ્યા તો અહીંયા યાદ રાખજો 1485 આવ્યા બરાબર હવે આ બંનેની બાદબાકી કરીએ ચાલો 780 માંથી 693 બાદ કરો તો 10 માંથી 3 જાય તો 7 તો અહીંયા 7 17 માંથી 9 જાય તો 8 અહીંયા 0 કેટલા આવ્યા 87 તો જોજો હવે બરોબર બાદબાકીમાં ભૂલ ના પડવી જોઈએ નહીં તો બધી મહેનત પાણીમાં જશે અને છેદમાં 1485 હવે મિત્રો છેદ ઉડતા હોય તો કમ્પલસરી ઉડાડવાના હવે જુઓ 3 વડે છેદ ઉડે છે તો જો આને 3 વડે આપણે ભાગીએ તો 3 2 6 27 વધ્યા એટલે 3 9 27 અને આને 3 વડે ભાગો તો 3 4 12 3 9 27 અને 3 5 15 હવે છેદ નહી ઉડે એટલે 29/495 આ આપણો ફાઇનલી જવાબ આવી ગયો ઓકે મિત્રો કેટલા આવ્યા 29/495 થોડોક લેન્ધી છે આમ તો 3 માર્ક્સમાં પૂછાય પણ ઘણીવાર જે પેપરમાં પૂછાય એ જ ખરું
એટલે આપણા પેપરમાં 2 માર્ક્સમાં પણ આવા દાખલાઓ મિત્રો પૂછાય તો આપણે આવડવા જ જોઈએ અને એટલા માટે હું આ બધા વિડિયો 9મા ધોરણમાં મેથ્સના એટલા માટે બનાવું છું કે જેથી કરીને તમે સરળતાથી મેથ્સ શીખી શકો અને મેથ્સ પ્રત્યેનો તમારો જે ડર છે એ દૂર થઈ જાય તો હવે આપણે 8મા દાખલા તરફ આગળ વધીએ હવે મિત્રો આપણે 8મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો બહુ ઈઝી છે 12 વર્ગમૂળમાં 30 નો 3 વર્ગમૂળમાં 5 વડે ભાગાકાર કરો શું કરો ભાગાકાર તો હવે રકમ લખીએ આપણે બહુ ઈઝી છે ધ્યાન આપજો કે 12 વર્ગમૂળમાં 30 ભાગ્યા એટલે આ રીતે પણ લખાય 3 વર્ગમૂળમાં 5 તો આને કેવી રીતે લખીશું જુઓ આ 12 ગુણ્યા વર્ગમૂળમાં 30 અને છેદમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 આ રીતે પણ લખાય હવે જો અહીંયા આ ઉપર વર્ગમૂળમાં 30 છે અને નીચે વર્ગમૂળમાં 5 છે તો 5 ના ગળિયામાં 30 આવે હા 5 6 30 તો આ 30 ના ભાગ કેવી રીતે પાડવાના તો નીચે જે સંખ્યા હોય એ સંખ્યા વડે આના ભાગ પાડવાના એટલે કે 5 6 30 આવે તો જો આને આ રીતે લખાય બરોબર સમજો 30 ના ભાગ પાડીએ તો શું લખાય 5 ગુણ્યા 6 એટલે 30 થાય અને છેદમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 તો બરાબર હવે જુઓ આ 12 ગુણ્યા હવે અલગ અલગ લખવાના વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 6 આ રીતે લખાય અને 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 ઓકે હવે જ્યારે આપણે આ રીતે લખીએ એટલે હવે છેદ ઉડાડી શકાય તો જો અહીંયા આ 3 4 12 અને આ વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 ઉડી ગયા તો કેટલા વધ્યા 4 વર્ગમૂળમાં 6 આપણા વધ્યા તો આ આપણો ફાઇનલી આન્સર આવી ગયો છે એકદમ ઈઝી હવે બીજો એક ઈઝી એક્ઝામ્પલ હું શીખવાડું 4 વર્ગમૂળમાં 6 ઓછા 8 વર્ગમૂળમાં 10 અને 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10 નો સરવાળો કરો શું કીધું સરવાળો હવે ધ્યાન આપજો બરોબર મિત્રો જ્યારે આ રીતે આપેલું હોય ત્યારે હંમેશા વર્ગમૂળમાં 6 ની નીચે વર્ગમૂળમાં 6 વાળું પદ આવે અને 10 ની નીચે 10 વાળું પદ જ આવશે હવે આની આપણે સરવાળો કરવાનું કીધું છે તો જુઓ 4 વર્ગમૂળમાં 6 ઓછા 8 વર્ગમૂળમાં 10 વત્તા આપણને સરવાળો કીધો હોય તો પ્લસ 3 વર્ગમૂળમાં 6 અને વત્તા 12 વર્ગમૂળમાં 10 તો જુઓ અહીંયા વર્ગમૂળમાં 10 ની નીચે વર્ગમૂળમાં 10 અને વર્ગમૂળમાં 6 ની નીચે વર્ગમૂળમાં 6 વાળું પદ હોવું જોઈએ હવે બાદબાકી કરીએ અને સરવાળો કરીએ તો 4 વત્તા 3 એટલે કેટલા થાય 7 તો અહીંયા લખીએ 7 વર્ગમૂળમાં 6 હવે ઘણા સ્ટુડન્ટ્સ કેવી રીતે કરે છે 6 વત્તા 6 એટલે 12 લખે છે જો 12 લખ્યા તો ગયા એટલે ધ્યાન આપજો હંમેશા સરવાળો કરો તો આની આ સંખ્યા અહીંયા આવે હવે અહીંયા જુઓ પ્લસ માઇનસ એટલે બાદબાકી 12 માંથી 8 જાય તો કેટલા રહે 4 બરોબર અને મોટી સંખ્યા આગળ પ્લસ એટલે અહીંયા પ્લસ નું ચિહ્ન મૂકવાનું અને વર્ગમૂળમાં 10 વર્ગમૂળમાં 10 એટલે વર્ગમૂળમાં 10 જ આવે 20 ના લખી કાઢતા ઓકે તો આ આપણો સરવાળાનો જવાબ અહીંયા આવી ગયો છે ને એકદમ ઈઝી આવડશે મિત્રો તો હવે આપણે વિભાગ બી નો 10મા નંબરનો અને લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ જો અહીંયા નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સમ્મેયકરણ કરો
दसमा दाखला मा मित्रों अहीं आपणे बे दाखला पूछ्या छे अने छेदनुं समीकरण करवानुं छे। तो आवो एक एक्जाम्पल आपणे शरूआतमां ज गण्यो एटले तमने आवडतो हशे, तो तमे मारा करता पण पहेला गणवानुं राखजो अने कमेंट मां लखता रहेजो के तमने मारा वीडियो केवा लागे छे अने तमे आगळ केवी रीते गणी रह्या छो। तो जुओ अहींया आ एक छेद मां वर्गमूल मां पांच ओछा वर्गमूल मां त्रण आ रीते आपणने आपेलू छे। तो ज्यारे मित्रों आ जे छेद मां संख्या आपेली होय ए ज संख्या वडे ऊपर अने नीचे गुणवाना, पण जो माइनस होय तो प्लस लेवाना अने प्लस होय तो माइनस लेवाना। तो जो अहींया अहींया गुणी नाखीए तो शू लखीशु वर्गमूल मां पांच वत्ता वर्गमूल मां त्रण अने छेद मां वर्गमूल मां पांच वत्ता वर्गमूल मां त्रण। माइनस हता एटले आपणे प्लस वडे ऊपर नीचे गुणी नाख्या। हवे जुओ शू थाय, आ ऊपर वर्गमूल मां पांच वत्ता वर्गमूल मां त्रण एक वडे गुणीए तो एनुं ए ज आवे, અને હવે અહીંયા જુઓ માઇનસ અને આ પ્લસ વાળ ઉપર છે, શું છે વર્ગમૂળમાં પાંચ માઇનસ વર્ગમૂળમાં ત્રણ અને બીજા કૌંસમાં વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં ત્રણ, આ રીતે આપણી પાસે છે। હવે આનું વિસ્તરણ તો તમને આવડતું જ હશે, મેં હમણાં શરૂઆતમાં તમને શીખવાડ્યું કે એ માઇનસ બી અને એ પ્લસ બી હોય तो एनी जगह तमे शू लखो छो ए स्क्वेर माइनस बी स्क्वेर। तो ए रीते आ नीचे नाना आपणे विस्तरण करीशु अवयव पाड़िए, ऊपर नानुं कशुं नहीं थाय तो ऊपर एमना एम वर्गमूल मां त्रण अने छेद मां, हवे जुओ शू लखीशु एक वखत माइनस अने एक वखत प्लस होय तो पहला कौंस नो वर्ग माइनस बीजा कौंस नो वर्ग, आ रीते लखवानुं। अहींया वर्गमूल मां पांच अने वर्गमूल मां त्रण तो बराबर वर्गमूल मां पांच वत्ता वर्गमूल मां त्रण अने छेद मां वर्ग अने वर्गमूल निकली जाए एटले पांच ओछा वर्ग अने वर्गमूल निकली जाए एटले त्रण, तो बराबर वर्गमूल मां पांच वत्ता वर्गमूल मां त्रण अने छेद मां पांच मांथी त्रण जाए तो केटला वधे बे। तो आ आपणो मित्रो फाइनली आंसर आवी गयो तमारे पहला, तो मारा करता पहला तमारे एक्जाम्पल गणावा जोईए। हवे एना जेवो ज बीजो एक एक्जाम्पल छे अने तमारे मारा करता पहला आंसर लावानो छे। जुओ शू करीशुं, तो ऊपर एक छेद मां सात माइनस चार वर्गमूल मां त्रण आ रीते आपेला छे। तो हवे आपणे शुं करवानुं, आ संख्या वडे ऊपर अने नीचे गुणवाना, पण माइनस होय तो प्लस वडे गुणवाना। तो जुओ अहींया गुण्या सात प्लस चार वर्गमूल मां त्रण छेद मां सात प्लस चार वर्गमूल मां त्रण, तो हवे शुं थाय जो अहींया ऊपर एक वडे आने गुणो आ बन्ने संख्या ने तो एनी एज संख्या आवे सात वत्ता चार वर्गमूल मां त्रण। हवे बीजी वस्तु खास ध्यान राखवानी, मोटा भागना स्टूडेंट आ बेना सरवाळा करे, सात वत्ता चार एटले अग्यार, अग्यार वर्गमूल मां त्रण लखे छे, एवुं न लखाय कारण के आ बन्ने अलग अलग पद छे, आ वर्गमूल मां त्रण वाळुं पद छे अने अहींया वर्गमूल मां त्रण नथी। हवे नीचे केटला आव्या, कौंस मां सात माइनस चार वर्गमूल मां त्रण अने बीजा कौंस मां सात वत्ता चार वर्गमूल मां त्रण, तो बराबर ऊपर तो कशुं ज नहीं थाय एमना एम रहेशे अने नीचे जुओ હવે આ માઇનસ વાળું પદ છે આ પ્લસ વાળું અને બંને કૌંસ સરખા છે તો એનું આ રીતે વિસ્તરણ કરવામાં આવે, તો શું લખવાનું પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ, અહીંયા કેટલા લખવાના સાત અહીંયા ચાર વર્ગમૂળમાં ત્રણ,
तो बराबर ऊपर कितना आया 7 प्लस 4 वर्गमूल में 3 अने छेद में 7 नो वर्ग करो એટલે 49 ઓછા જોજો હવે બરોબર ધ્યાન આપો હવે જો આ 4 નો વર્ગ કરીએ તો કેટલો આવે 16 બરોબર અને ગુણ્યા આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધે 3 સમજો બરોબર 4 નો વર્ગ કર્યો તો 16 થાય 4 4 16 અને આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 3 આવે ઓકે તો બરાબર શું થાય જો અહીંયા 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 અને છેદમાં 49 માઈનસ 16 ગુણ્યા 3 16 તારી 48 તો બરાબર 7 પ્લસ 4 વર્ગમૂળમાં 3 છેદમાં બંનેની બાદબાકી કરો તો કેટલા વધે 1 એટલે આ રીતે લખો તો પણ ચાલે જવાબ 1 આ છેદમાં કેટલા છે 1 એ ના લખો તો એ ચાલે એટલે આ રીતે કોઈ સ્ટુડન્ટ્સ લખે કે 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 આ રીતે પણ લખાય એટલે છેદમાં 1 લખો તો એ ચાલે અને ન લખો તો પણ ચાલે તો મિત્રો આ રીતે આપણું ગાલા એસાઈનમેન્ટ વિભાગ બી માં ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ અહીંયા પૂરી થઈ નેક્સ્ટ વિડિયોમાં આપણે ચેપ્ટર 2 સાથે પાછા જલ્દી મળીશું ત્યાં સુધી તમને મારા વિડિયો કેવા લાગ્યા અને સાથે સાથે જો આ વિડિયો તમને ભણવામાં મદદરૂપ બનતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો તો ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો